મિત્ર હું છું મહેન્દ્ર પંચાલ વિક્રમ એ સારાભાઈ કોમેડી સાયન્સ સેન્ટરમાંથી. આપ સૌ જાણો છો કે આઇઝેક ન્યૂટને જે ગતિના નિયમો સમજાવ્યા છે તેમાંથી જે ગતિનો ત્રીજો નિયમ જે છે એ આપણે આ ઉપકરણ દ્વારા સમજીએ. આ ઉપકરણની રચના વિશે જો હું સમજાવું તો પાંચ નાનકડા સ્ટીલ બોલ એક જ ડાયમીટરના લઈને તેને નાયલોનની દોરી સાથે ચોંટાડવામાં આવ્યા છે. સાથે સાથે તેને મેટલના સ્ટેન્ડ સાથે એક જ લાઇનમાં એક જ ઊંચાઈમાં અને એકબીજાની સાથે અડકેલા રહે તે રીતે તેને મેટલની સ્ટેન્ડમાં ચોંટાડેલા છે. હવે આ ઉપકરણનું નામ જો આપને સમજાવું તો આ ઉપકરણને ન્યૂટન્સ ક્રેડલ અથવા તો ન્યૂટનનું પાણું પણ કહેવામાં આવે છે. તો હવે ચાલો આપણે એની સાથે પ્રયોગ કરીને રમત રમીને આ ન્યૂટનનો જે ત્રીજો નિયમ જે છે આઘાત અને પ્રત્યાઘાત સરખો અને પરસ્પર વિરુદ્ધ હોય છે તે આપણે સમજીએ. તો સૌ પહેલાં હું અહીંથી એક સ્ટીલ બોલ લઉં છું અને સામે ચાર સ્ટીલ બોલ છે. તો જુઓ શું થાય છે. એક સ્ટીલ બોલ લઈને હું છોડું છું ત્યારે સામે એક સ્ટીલ બોલ નીકળે છે. હવે હું બે સ્ટીલ બોલ લઈને એક સાથે છોડું છું. હવે સામે ત્રણ સ્ટીલ બોલ છે. તો શું થાય છે એ આપણે જોઈએ. બે સ્ટીલ બોલ છોડ્યા તો સામે પણ બે સ્ટીલ બોલ નીકળે છે. હવે પાછા આવે છે. હવે હું ત્રણ સ્ટીલ બોલ લઈને એક સાથે છોડું છું તો સામે તો બે સ્ટીલ બોલ જ છે. તો હવે શું થશે. તો એ બહુ મૂંઝવતો પ્રશ્ન છે. તો હવે જોઈએ શું થાય છે. તો જોઈજો સામે ત્રણ સ્ટીલ બોલ જ નીકળે છે. હવે ચાર સ્ટીલ બોલ લઈને હું એક સાથે છોડીશ તો સામે તો એક જ સ્ટીલ બોલ બાકી છે. તો શું થશે. તો જોઈએ. અરે વાહ સરસ, ચાર સ્ટીલ બોલ લઈને એક સાથે છોડીએ છીએ તો ચાર સ્ટીલ બોલ જ નીકળે છે. તો હવે બીજો એક પ્રયોગ. અહીંથી એક સ્ટીલ બોલ લઉં છું અને આ બાજુથી પણ એક સ્ટીલ બોલ લઉં છું અને એક સાથે બંને એક એક સ્ટીલ બોલને હું છોડું છું તો શું થાય છે જુઓ. એક 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 એમ થાય છે. હવે અહીંથી જમણી બાજુથી એક સ્ટીલ બોલ અને ડાબી બાજુથી બે સ્ટીલ બોલ લઈને હું એક સાથે છોડું છું તો શું થાય છે તે પણ આપણે પ્રયોગ કરીને જોઈએ. વાહ સરસ, બે એક બે એક બે એક એમ થાય છે. તો આપણને આ પ્રયોગ કર્યા પછી આપણને સમજાય છે કે આઘાત અને પ્રત્યાઘાત સરખો અને પરસ્પર વિરુદ્ધ હોય છે. તો આ ઉપકરણથી આપણને સૌને આ ગતિનો જે ત્રીજો નિયમ જે છે એ આપણને સરળતાથી સમજાયો છે. આભાર.